નમસ્કાર દર્શક મિત્રો, નર્મદા સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે. સૌપ્રથમ જોઈશું અત્યાર સુધીના મુખ્ય સમાચારો. ભરૂચ જિલ્લામાં ગત મધ્યરાત્રિએ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી. પ્રી મોન્સૂન એક્ટિવિટીના પગલે ભારે પવન સાથે ઠેર ઠેર વરસાદ વરસતા અનેક જગ્યાએ વૃક્ષો ધરાશાયી. અંકલેશ્વર, હાંસોટ અને વાલિયા પંથકમાં 12 મિલીમીટર વરસાદ વરસ્યો. અંકલેશ્વરના સિસોદરા ગામે ખેડૂતોના ડાંગરના પાકને નુકસાન. ભરૂચ નગર સેવા સદનનું ફાયર ટેન્ડર રસ્તામાં ખોટકાતા કર્મચારીઓએ ધક્કા મારવા પડ્યા. ભારે પવનમાં ધરાશાયી થયેલ વૃક્ષો હટાવવાની કામગીરી દરમિયાન મિની ફાયર ટેન્ડર બંધ પડ્યો. નગરપાલિકાના સત્તાધીશોની બેદરકારી સામે આવી. પેટ્રોલ ડીઝલ બાદ શાકભાજીના ભાવ આસમાને. ખેડૂત આંદોલનના પગલે શાકભાજીના ભાવમાં 20-30% વધારો. સામાન્ય વર્ગની હાલત કફોડી. ભરૂચના સતીનાથ વિસ્તારમાં આવેલ નગરપાલિકા હસ્તકના સરદાર પટેલ શોપિંગ સેન્ટરમાં ગંદકીના દ્રશ્યો. શૌચાલયો બિસ્માર બનતા દુકાનદારોને મુશ્કેલી. તાત્કાલિક સમારકામ કરાવવાની દુકાનદારોની માંગ. અંકલેશ્વરના પાનોલી નજીકથી પસાર થતી નહેરમાં યુવાનને ધક્કો મારી હત્યા કરાઈ. રિક્ષાના ભાડા બાબતે થયેલ તકરારમાં યુવાનને નહેરમાં ડૂબાડી હત્યા કરાતા ચકચાર. પ્રી મોન્સૂન એક્ટિવિટીના પગલે ગત મધ્યરાત્રિએ ભરૂચ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો, જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી તો અનેક સ્થળોએ વૃક્ષો પણ ધરાશાયી થયા હતા. નૈઋત્યનું ચોમાસું કેરળ, ગોવા અને મુંબઈ બાદ ગત રોજ ગુજરાતમાં પ્રવેશ્યું હતું. ગત સાંજે સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વરસાદ ખાબક્યા બાદ રાત્રિના સમયે દક્ષિણ ગુજરાતમાં કાચું સોનું વરસ્યું હતું. મધ્યરાત્રિએ લોકો મીઠી નીંદર માણી રહ્યા હતા ત્યારે મોસમના પહેલા વરસાદે દસ્તક દીધી હતી. ભરૂચ જિલ્લાના અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો. અડધોથી પોણો કલાક વરસેલ વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી તો પવનના કારણે વાલિયા અને અંકલેશ્વરમાં વૃક્ષો ધરાશાયી થવાની ઘટના પણ બની હતી. તો પ્રથમ વરસાદમાં જ વિવિધ વિસ્તારોમાં વીજળી ડૂલ થઈ હતી. આ તરફ ભરૂચ શહેરમાં ભારે પવન સાથે માત્ર અમી છાંટણા વરસ્યા હતા. અંકલેશ્વર, વાલિયા અને હાંસોદ પંથકમાં 4-4 મિલીમીટર વરસાદ નોંધાયો હતો. જો કે રવિવારના રોજ વાતાવરણ ચોખ્ખું રહેતા ઉકળાટ અને બફારાનો અનુભવ થયો હતો. હવામાન વિભાગ દ્વારા તારીખ 7-11 જૂન દરમિયાન ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અંકલેશ્વરમાં ગત રાત્રિના વરસેલ ભારે પવન સાથે વરસાદના પગલે ઠેર ઠેર તારાજીના દ્રશ્યો જોવા મળ્યા હતા. અંકલેશ્વર પંથકમાં ગત મધ્યરાત્રિના ભારે પવન સાથે વરસેલ વરસાદના પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી તો ઠેર ઠેર તારાજીના દ્રશ્યો પણ જોવા મળ્યા હતા. અંકલેશ્વર રાજપીપળા રોડ પર આવેલ વસંત વિહાર સોસાયટીમાં મકાનોના પતરા ઉડ્યા હતા, જે નજીકમાં પાર્ક કરેલ રિક્ષા પર પડતા રિક્ષામાં નુકસાન થયું હતું. તો આ તરફ હાંસોટ રોડ પર વૃક્ષ ધરાશાયી થઈ ગયું હતું. જો કે મોડી રાતનો સમય હોય કોઈ જાનહાનિ થઈ ન હતી. ગત રાત્રિના વરસેલ વરસાદના પગલે અંકલેશ્વર તાલુકાના સિસોદરા ગામે ખેડૂતોના ડાંગરના પાકને નુકસાન થયું છે. ગત મધ્યરાત્રિએ અંકલેશ્વર પંથકમાં ઠેર ઠેર ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો ત્યારે અંકલેશ્વર તાલુકાના સિસોદરા ગામે વરસાદ ખેડૂતો માટે મુશ્કેલી લઈને આવ્યો હતો. ખેડૂતોએ ઉનાળો ડાંગરનો પાક લણી માર્કેટમાં પહોંચાડવા માટે ખેતરમાં મૂક્યો હતો, જે રાત્રિના સમયે વરસેલ વરસાદમાં પલળી જતા ખેડૂતોને નુકસાન થયું હતું. ખેડૂતોનું કહેવું છે કે હવે આ પાકનો પહેલા જેટલો ભાવ મળશે નહીં, જેથી આર્થિક ખોટ સહન કરવાનો વારો આવશે. ભરૂચ નગર સેવા સદનનું ફાયર ટેન્ડર રસ્તામાં ખોટકાતા કર્મચારીઓએ ધક્કા મારવા પડ્યા હતા, જેના કારણે શાસકોની બેદરકારી સામે આવી છે. ભરૂચ નગર સેવા સદનના ખાડે ગયેલા વહીવટનું વધુ એક ઉદાહરણ સામે આવ્યું છે. ગત રાત્રિના ભરૂચમાં ભારે પવન ફૂંકાતા ઠેર ઠેર વૃક્ષો ધરાશાયી થયા હતા, જેને હટાવવા નગરપાલિકાનું મિની ફાયર ટેન્ડર કામે લાગ્યું હતું. જો કે દશેરાના દિવસે જ ઘોડો ન દોડે તેમ ફાયર ટેન્ડર ખોટકાયું હતું અને સિવિલ હોસ્પિટલ રોડ પર કર્મચારીઓએ ફાયર ટેન્ડરને ધક્કા મારવાનો વારો આવ્યો હતો. ચોમાસું માથે છે ત્યારે આપત્તિ અને વ્યવસ્થાપનમાં ઉપયોગમાં લેવાતા વાહનો જ સારી રીતે ન ચાલતા હોય ત્યારે શાસકોની બેદરકારી સામે આવી કહી શકાય. રાષ્ટ્રવ્યાપી ખેડૂત આંદોલનના પગલે શાકભાજીના ભાવમાં જબરજસ્ત ઉછાળો આવતા સામાન્ય વર્ગની હાલત કફોડી બની છે. પેટ્રોલ ડીઝલના ભડકે બળતા ભાવ વચ્ચે સામાન્ય વર્ગ માટે ચિંતાના સમાચાર છે. વિવિધ ખેડૂત સંગઠનો દ્વારા ચાલી રહેલ આંદોલનના પગલે શાકભાજીના ભાવમાં જબરજસ્ત ઉછાળો આવ્યો છે, જેનાથી સામાન્ય વર્ગની કમર તૂટી રહી છે.
છૂટક બજારમાં શાકભાજીના ભાવમાં 20-30% વધારો થયો છે। મહારાષ્ટ્રી આવતા શાકભાજીના ભાવમાં વધારો થયો છે, જેના પગલે ડુંગળી 20 રૂપિયા કિલો, ટામેટા 45 રૂપિયા કિલો અને કોથમીર 100 રૂપિયા કિલો વેચાઈ રહી છે। ખેડૂત સંગઠનોનું આંદોલન સરકારની નીતિ વિરુદ્ધ છે, પરંતુ તેના કારણે શાકભાજીના ભાવમાં ઉછાળો આવતા સામાન્ય જનતાએ ભોગવવાનો વારો આવ્યો છે। ભરૂચ શહેરના શક્તિનાથ વિસ્તારમાં આવેલ સરદાર પટેલ શોપિંગ સેન્ટરમાં જર્જરિત શૌચાલયોના પગલે વેપારીઓ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। ભરૂચના શક્તિનાથ વિસ્તારમાં આવેલ અને નગરપાલિકા હસ્તકના સરદાર પટેલ શોપિંગ સેન્ટરમાં છેલ્લા ઘણા સમયથી ગંદકી સહિતના પ્રશ્નો જોવા મળી રહ્યા છે। આ અંગે વેપારીઓ દ્વારા વારંવાર નગરપાલિકામાં રજૂઆત કરવામાં આવી હોવા છતાં આ પ્રશ્નનું કોઈ નિરાકરણ આવ્યું નથી। શોપિંગ સેન્ટરમાં બનાવવામાં આવેલ શૌચાલયો બિસ્માર બન્યા છે અને ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે, જેના કારણે દુકાનદારો હેરાન પરેશાન થઈ ઉઠ્યા છે। ત્યારે સ્થાનિક તંત્ર વહેલી તકે યોગ્ય પગલાં ભરી સમારકામ કરાવે તેવી દુકાનદારો માંગ કરી રહ્યા છે। આ સંડાસ બાથરૂમની સગવડ આપવાની જવાબદારી નગરપાલિકાની છે। કોમન સંડાસ અને બાથરૂમ નગરપાલિકાએ આપવાના હોય છે, એ લ્યુ એન્ડ લાઇસન્સના કરારમાં પણ એની શરત મૂકેલી છે, અને નગરપાલિકાએ આ સંડાસ બાથરૂમ રિપેર કરવાના સારી અલર્ટમાં પણ જવાબદારી નગરપાલિકાની છે। તેમ છતાં આજે ટીવી શૂટિંગ દરમિયાન મેં જે જોયું છે તે મુજબ નગરપાલિકા આ સંદાસ બાથરૂમ રિપેર કર્યા નથી અને બિલકુલ પણ કોઈ પણ રીતે એનો ઉપયોગ લઈ શકે ઉપયોગમાં લઈ શકે તેમ નથી। સંડાસ બાથરૂમની તકલીફ પડી છે, જે હજુ સુધી નગરપાલિકાએ કોઈ એનું નિરાકરણ લાવ્યું નથી, જેથી એની તાત્કાલિક તકેદારી કરે એ વિશે વધારે અમે કહેવા માગતા નથી, પણ બને એટલું ઝડપી કામ કરે એવી અમારી આશા। અંકલેશ્વરના પાનોલી નજીક નહેરમાંથી યુવાનનો મૃતદેહ મળી આવવાના મામલામાં યુવાનને નહેરમાં ધક્કો મારી તેની હત્યા કરવામાં આવી હોવાનું બહાર આવ્યું છે। પોલીસ સૂત્રે માહિતી અનુસાર અંકલેશ્વર તાલુકાના ખરોળ ગામ ખાતે રહેતા ઇસ્માઇલ બેરાનો 3 દિવસ પૂર્વે પાનોલી GIDC નજીક આવેલ લુણા કંપની પાસેની નહેરમાંથી મૃતદેહ મળી આવ્યો હતો। આ અંગે તાલુકા પોલીસ મથકે અકસ્માત મોત અંગેનો ગુનો નોંધાયા બાદ પોલીસે તપાસ કરતા ચોંકાવનારો ખુલાસો થયો હતો। મૃતક યુવાન ઇસ્માઇલ બેરાને નહેરમાં ધક્કો મારી તેની હત્યા કરવામાં આવી હોવાનું બહાર આવ્યું છે। ખરોળ ગામ ખાતે જ રહેતા અફઝલ બેરા સાથે ઇસ્માઇલનો રિક્ષાના ભાડા બાબતે ઝઘડો થયો હતો, જેનો બદલો લેવા અફઝલે ઇસ્માઇલને નહેર પર લઈ જઈ પાણીમાં ડૂબાડી તેની હત્યા કરી દીધી હતી। બનાવ અંગે તાલુકા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે। ઝઘડિયા તાલુકાના ગોવાલી ગામના 4 દિવસથી ગુમ થયેલ યુવકને રાતપાડી નજીકના કૃષ્ણપુરી ગામના કુવામાંથી મૃતદેહ મળી આવવાના મામલામાં પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે। મળતી માહિતી મુજબ ઝઘડિયા તાલુકાના ગોવાલી ગામે રહેતો નરેશ ઠાકોર ગત તારીખ 30મીના રોજ પરિવારજનોને ગામના બસ સ્ટેન્ડ તરફ જવાનું કહીને ઘરેથી નીકળ્યો હતો। તે મોડી રાત સુધી ઘરે પરત નહીં ફરતા પરિવારજનોએ શોધખોળ કરતા નરેશનો કોઈ પત્તો નહીં મળતા પરિવારજનોએ ઝઘડિયા પોલીસ મથકમાં ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી। દરમિયાન ગત રોજ નરેશ ઠાકોરનો મૃતદેહ કૃષ્ણપુરી ગામના કુવામાંથી મળી આવ્યો હતો। બનાવની જાણ થતાની સાથે જ રાતપાડી પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો। પોલીસ ફરિયાદ અનુસાર ગોવાલી ગામના રાકેશ ઠાકોર અને નગીન ઠાકોર સાથે મૃતક નરેશ ઠાકોરનો અવારનવાર ઝઘડો થયો હતો, જેને રીસ રાખી બંને આરોપીઓએ નરેશની હત્યા કરી તેનો મૃતદેહ કૃષ્ણપરી ગામના કૂવામાં ફેંકી દીધો હતો। બનાવ અંગે રાતપાડી પોલીસે હત્યા અંગેનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। ગોવાલી ગામના નરેશભાઈ રમેશભાઈ ઠાકોર નામની મળી આવે, જેમના જે લાશ એમના પરિવારજનો ઓળખી બતાવે છે, અને જે બાબતે એમના માતૃશ્રી લલિતાબેન છે, મરણ કરેલ એમના માતૃશ્રી લલિતાબેન, તેઓએ ફરિયાદ આપેલ છે અને રાજપાડી પોલીસ સ્ટેશન ઇપી પ્રોગ્રામ 302-201 મુજબ ગુનો દાખલ કર્યો અને આગળની તપાસ ચાલુ છે। ભરૂચના મુક્તિનગરમાં લીમડાનો વૃક્ષ હટાવવા બાબતે બે પક્ષો વચ્ચે વિવાદ જોવા મળ્યો હતો। ભરૂચના શક્તિનાથ વિસ્તારમાં આવેલ મુક્તિનગરના એન્ટ્રન્સ નજીક લીમડાનું વૃક્ષ આવેલું છે, જે ચોમાસા દરમિયાન નજીકના દુકાનદારને નડતરરૂપ હોય તેઓ દ્વારા મામલતદારની પરવાનગી સાથે લીમડાનું વૃક્ષ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી। જોકે સ્થાનિકો દ્વારા આ કામગીરીનો વિરોધ કરવામાં આવ્યો હતો, જેના પગલે બે પક્ષ વચ્ચે વિવાદ જોવા મળ્યો હતો। દુકાનદારનું કહેવું છે કે ચોમાસા દરમિયાન કોઈ જાનહાનિ ન થાય તે માટે વૃક્ષને હટાવવું જરૂરી છે। પાછળ ઇન્દ્રપ્રસ્થ શોપિંગના શોપિંગવાળા ઝાડ અમે સોસાયટીવાળાએ ભેગા થઈને વાવેલા છે અને ઉછરેલા છે, અને દુકાનવાળાએ એમને ખોટી રીતે નડતર થાય છે એવું બહાનું કાઢી અને સરકાર પાસેથી ખોટી પરમિશન લઈને આ રીતે કંઈક કાપી કાઢેલું છે। અમે લોકોએ સ્થાનિક લોકોએ વિરોધ કરીને અત્યારે
એસોસિએશન ને મુક્તિનગરના રહીશોએ અટકાવેલું છે કામ. દરેક ચોમાસાની અંદર દાડા એના નમી જાય છે, કોઈ મોટી જાનહાનિ ના થાય, ને મારી પોતાની દુકાન છે એની મિલકતને મોટા ભાગનું નુકસાન ન થાય, કોઈ જાનહાનિ ન થાય એ હેતુ સર દર ચોમાસામાં દાડા પાંખડા અમે કાપીએ છીએ, કપાવીએ છીએ. આ અંગે મામલતદારશ્રીની અધિકૃત પરવાનગી લીધેલી છે. નમ્રતાથી વિનંતી કરી કે ભાઈ જાનહાનિ ન થાય એ લોકહિતમાં અમે આ કપા કાર્ય કરી રહ્યા છીએ. ભરૂચ જિલ્લા દેશી મળકર કેળવણી મંડળ દ્વારા શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. ભરૂચના આંબેડકર ભવન ખાતે રવિવારના રોજ ભરૂચ જિલ્લા દેશી મણકર સમાજ દ્વારા શૈક્ષણિક કીટ વિતરણનો સમારોહ યોજાયો હતો, જેમાં આમંત્રિત મહેમાનોના વરદ હસ્તે બાળકોને એક શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. સદર કાર્યક્રમમાં આગેવાન ધીરજ પરમાર, સામાજિક કાર્યકર ધનજીભાઈ પરમાર અને આગેવાનો તેમજ સમાજના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. મિત્રો, ખાસ કરીને મારા વડીલો અને ખાસ કરીને મારા બાળકોને એક વિનંતી છે, શિક્ષણની સાથે સાથે આપણે એક સમૃદ્ધ સમાજની અંદર કોઈ પણ જાતના નાત જાતના ભેદભાવ વિના, કોઈ પણ જાતની કોમના ભેદભાવ વિના આપણે પ્રથમ મનુષ્ય છે અને એક મનુષ્ય તરીકે આપણે આ સમાજની અંદર જીવવાનું છે, આ રાષ્ટ્રની અંદર આપણે જીવવાનું છે. તો એ રીતના પોતે આશ્રયની અંદર મૂકીએ અને એને અનુસરે. કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન આવતીકાલે દહેજમાં ગેલ ઇન્ડિયા કંપનીના યોજાનાર કાર્યક્રમમાં હાજરી આપશે. દહેજ ખાતે આવેલ ગેલ કંપની દ્વારા ગેસની રશિયાથી આયાત કરવામાં આવી છે. આ ગેસ ગતરોજ શિપ મારફતે દહેજ ખાતે આવશે, જે અંગેના યોજાનાર કાર્યક્રમમાં કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન હાજરી આપશે. કેન્દ્રીય પેટ્રોલિયમ પ્રધાનના આગમનના પગલે તંત્ર દ્વારા તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. સમાચાર પૂર્ણ કરતા પહેલા મુખ્ય સમાચાર પર ફરી એક નજર. ભરૂચ જિલ્લામાં ગત મધ્યરાત્રિએ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, પ્રી મોન્સૂન એક્ટિવિટીના પગલે ભારે પવન સાથે ઠેર ઠેર વરસાદ વરસતા અનેક જગ્યાએ વૃક્ષો ધરાશાયી. અંકલેશ્વર, હાંસોટ અને વાલિયા પંથકમાં 12 મિલીમીટર વરસાદ વરસ્યો. અંકલેશ્વરના સિસોદરા ગામે ખેડૂતોના ડાંગરના પાકને નુકસાન. ભરૂચ નગર સેવા સદનનું ફાયર ટેન્ડર રસ્તામાં ખુટકાતા કર્મચારીઓએ ધક્કા મારવા પડ્યા. ભારે પવનમાં ધરાશાયી થયેલ વૃક્ષો હટાવવાની કામગીરી દરમિયાન મિની ફાયર ટેન્ડર બંધ પડ્યો. નગરપાલિકાના સત્તાધીશોની બેદરકારી સામે આવી. પેટ્રોલ ડીઝલ બાદ શાકભાજીના ભાવ આસમાને. ખેડૂત આંદોલનના પગલે શાકભાજીના ભાવમાં 20-30% વધારો. સામાન્ય વર્ગની હાલત કફોડી. ભરૂચના સતીનાથ વિસ્તારમાં આવેલ નગરપાલિકા હસ્તકના સરદાર પટેલ શોપિંગ સેન્ટરમાં ગંદકીના દ્રશ્યો. શૌચાલયો બિસ્માર બનતા દુકાનદારોને મુશ્કેલી. તાત્કાલિક સમારકામ કરાવવાની દુકાનદારોની માંગ. અંકલેશ્વરના પાનોલી નજીકથી પસાર થતી નહેરમાં યુવાનને ધક્કો મારી હત્યા કરાઈ. રિક્ષાના ભાડા બાબતે થયેલ તકરારમાં યુવાનને નહેરમાં ડૂબાડી હત્યા કરાતા ચકચાર. તો અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.